રાજકોટ અને સૌરાષ્ટ્રના માટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, બટેટા, કપાસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. એક તરફ રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, બીજી તરફ ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોને રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી સૌરાષ્ટ્રના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ અને અથવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. આ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાના ખેડૂતો અહીંયા પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે મગફળીની આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક 5,000 ક્વિન્ટલ અને લાલ ડુંગળીની આવક 4,050 ક્વિન્ટલ થઈ છે. આ સાથે જ શાકભાજીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 36,540 કિલો થઈ છે. આ સાથે જ મરચાંની આવક 15,410 કિલો થઈ છે. મરચાં અને ટમેટાની સાથે સાથે યાર્ડમાં બટેટાની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. લીલી મગફળીની આવક 1,800 કિલો થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો ઝીણી મગફળીના ભાવ 1,121 થી 1,661 રૂપિયા બોલાયા હતા, જ્યારે જાડી મગફળીના ભાવ 900 થી 1,531 રૂપિયા બોલાયા હતા. શાકભાજીની વાત કરીએ તો લીલા મરચાનો ભાવ 300 થી 800 રૂપિયા, ટમેટાના ભાવ 200 થી 420 રૂપિયા અને બટેટાના ભાવ 200 થી 250 રૂપિયા મણના બોલાયા હતા. રાજકોટ માર્કેટ ઘઉં બટેટાથી ઉભરાયું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક 1,750 ક્વિન્ટલ, કપાસની આવક 2,600 ક્વિન્ટલ, લસણની આવક 1,550 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ઘઉંનો 490 થી 580, કપાસનો ભાવ 1,260 થી 1,560 અને લસણનો ભાવ 2,400 થી 2,120 રૂપિયા મણનો ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 600 ક્વિન્ટલ મગફળીની અને આવક થઈ છે. મગફળીના ભાવની વાત કરવામાં આવે તો જાડી મગફળીનો ભાવ 1,200 થી 1,480 રૂપિયા, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1,240 થી 1,660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. બટેટાની આવક 2,640 ક્વિન્ટલ અને ભાવની 160 થી 350 રૂપિયા બોલાયો હતો. સૂકી ડુંગળીની આવક 1,500 ક્વિન્ટલ અને ભાવ 140 થી 460 રૂપિયા મણ બોલાયો હતો.